ગામડામાં અને શહેરમાં. મને એણે બહુ સરસ વાત કરી, મને કે મારા સાહેબ ગામડામાં ક્યારેય ફૂટપાથ નહીં હોય, શહેરમાં ફૂટપાથ હોય. કિંમતમાં ફૂટપાથ મળશે? નહીં મળે. શહેરમાં મળશે, વાવમાં ના મળે, સુઈગામમાં ના મળે, બેડપમાં ના મળે, ભાભરમાં ના મળે, અને તમારા નવસારી, સુરત, મુંબઈ, વડોદરા, અમદાવાદ મળે કે ના મળે? નીકળ્યું, એ વાત તારી સાચી હો. અમે શહેરમાં બહુ રહ્યા, બધે ફૂટપાથ. નીકળ્યું, એનું કારણ મને કહે કે ગામડામાં અજાણ્યો આવે ને તો એને ઘરમાં લઈ જવાનો હોય, અને શહેરમાં જાણીતો આવે એને ઘરે ન લઈ જાય. બચારા એ રાત ક્યાં કાઢવાની? ફૂટપાથ પર હોઈ જા ગોદડું રાખીને. જ્યાં છાશ વધારે મળે ગામડું, શહેરમાં સમજી ગયા? બાટલા, જ્યાં બાટલા મળે એને શહેર કહેવાય. જ્યાં વૃક્ષો ચિકાર હોય એ ગામડું, અને ઇલેક્ટ્રિકના થાંભલા વધારે હોય એને શું કહેવાય? શહેર. હજી એક છેલ્લું કહી દઉં, એને તો ઢગલા બંધ કીધા હતા, પણ એક તમને પણ ગમે એવું છે, મને ગમ્યું એટલે તમને કહી દઉં. જ્યાં રામચંદ્રજી આગળ ચાલે અને એના પગલે પગલે સીતા મૈયા ચાલે એને ગામડું કહેવાય. સમજાઈ ગયું ને તમને? પણ હવે શહેર કોને કહેવાય સાંભળો. એને સરસ વાત કરી કે જ્યાં સીતા મૈયા આગળ ચાલે રામચંદ્રજી પાછળ ચાલે ત્યાં સુધી ના નહીં, પણ લવને અહીંયા ઉપાડ્યો હોય, કુશને અહીંયા નાખ્યો હોય, તે ઢેડાતો ઢેડાતો પાછળ પાછળ ચાલ્યો જાય. સાહેબ આ હાલત છે કે બીજી કાંઈ? અમે ઘણી વાર જોઈએ બેગ કોણે ઉપાડ્યું હોય ખબર છે? બહારગામ જવાનું હોય, હે કોણ ઉપાડે બેગ? તમને કુલી બનાવ્યા, કુલી સમજો છો? કાંઈ આ કે છે, અમે તૈયાર રાખીએ. કઈ તારક મહેતાની દયા રાખી છે? લીલોછમ બગીચો દેખાય છે એનું કારણ શું છે? પ્રકાશ. પ્રકાશ બહુ પછીની વાત છે. યસ. કોણે પાણી બતાવ્યું પોતાનું? પહેલા પાણી જોઈએ. જ્યાં વૃક્ષમાં પ્રકાશ પણ નહીં પહોંચતો હોય છતાં લીલાસ હશે, જો એના મૂળિયામાં ભીનાશ હશે. પાણી દેખાય છે. તમે વૃક્ષને જુઓ છો ત્યારે તમને પાણી દેખાય છે. પાણી નથી દેખાતું વૃક્ષમાં, પાણી નથી દેખાતું, છતાં તમે અનુમાન કરો છો કે નથી કરતા કે આ વૃક્ષના મૂળિયામાં શું ગયું છે? પાણી. એ પાણી ગયું છે, માટે વૃક્ષ કેવું છે? લીલાછમ વૃક્ષના મૂળિયામાં પાણી નથી દેખાતું, પણ એટલું નક્કી આ પાણીને કારણે જ વૃક્ષ લીલું છે. નંબર ટુ, ઊંચી ઇમારત. કેટલા 11 માળનું છે વિવંટા? 11. 11 માળના આ મકાનની અંદર એક વર્ષ બે વર્ષથી તમે રહેવા આવ્યા, કોઈ ભૂકંપ આવ્યો? ચોથે માળેથી કંઈ થયું? ખરી પડ્યું કંઈ? કાંઈ નહીં. કારણ શું છે? યસ, પાયો. એનો પાયો મજબૂત છે, પાયો દેખાય છે, છતાં તમે માનો છો કે નથી માનતા? પાયો દેખાતો નથી છતાં પણ માનો છો. જે બિલ્ડિંગનો પાયો નથી દેખાતો છતાં એ પાયાને સ્વીકારો છો. જે વૃક્ષમાં પાણી નથી દેખાતું છતાં પાણીને સ્વીકારો છો. વર્તમાન કાળમાં તમને જે પ્રાપ્ત થયા સુખ, શાંતિ, સુવિધા, સગવડ, એમાં ભલે દેખાતું નથી છતાં માનવું જ પડશે પ્રભુનો પ્રભાવ.